નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની તૈયારી માટે ધોરણ દસની જે સામાજિક વિજ્ઞાનની બુક છે તેમાં પર્યાવરણને લગતા જેટલા પણ ચેપ્ટર આપેલા છે એ તમામ ચેપ્ટરમાંથી આપણે એમ સીક્યુ લીધેલા છે તો દોસ્તો આ એમસીક્યુ આજે આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો પહેલો પ્રશ્ન જોઈશું માનવીની મદદ વગર ઉછેરતી વનસ્પતિ કેવી વનસ્પતિ કહેવાય છે તો જે માનવીની મદદ વગર જે ઉછરે એ વનસ્પતિને ઓપ્શન સી અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી વર્ગીકૃત જંગલોનો સમાવેશ થતો નથી જ્યારે અનામત જંગલોક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલોનો એમાં સમાવેશ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું કયા પ્રકારના જંગલ વિસ્તારમાં વૃક્ષેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ અનામત જંગલોમાં અનામત જંગલોમાં વૃક્ષોને કાપવા અને પશુઓની ચરાવવાની મનાઈ ફરમાવવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર જોઈશું કયા પ્રકારના જંગલ વિસ્તારમાં વૃક્ષેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી તો એ જંગલો છે ઓપ્શન બી અવર્ગીકૃત જંગલો અર વર્ગીકૃત જંગલો હોય છે તેમાં પશુ ચરાવવાના અને વૃક્ષોને કાપવાનો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું ઓડિશા મેઘાલય પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ ખાનગી જે ઓડિશા અને મેઘાલય તેમજ પંજાબ અને અરુણાચલ પ્રદેશ આ રાજ્યો છે આ રાજ્યોમાં ખાનગી જંગલોનું પ્રમાણ વધુ જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું નીચેનામાંથી કઈ જંગલ વિનાશની અસર છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી તાપમાનમાં વધારો થાય આ એક જંગલો એટલે કે વૃક્ષો જે કપાતા જાય છે જે જંગલો કપાતા થાય છે તેના દ્વારા તાપમાનમાં વધારો નોંધાય છે ચાલો પ્રશ્ન નંબર સાત જોઈશું ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સાનો ઉપયોગ કરવો જોઈએ તો ઉર્જા મેળવવા માટે જે આપણે લાકડું બળતણ તરીકે વાપરવીએ છીએ તેની જગ્યાએ ઓપ્શન બી સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર આઠ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે તો તો વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તેમાં ભારતનું સ્થાન આવશે ઓપ્શન બી ચાલો પ્રશ્ન નંબર નવ જોઈશું દુનિયામાં કયો એવો દેશ છે જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી ભારત દેશ પ્રશ્ન નંબર દસ જોઈશું ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે તો ભારતના જંગલોમાંથી ઓપ્શન સી જે ચિત્તો છે તે નષ્ટ થઈ ગયો છે અને અત્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને લાવવામાં આવેલ છે ચાલો પ્રશ્ન નંબર અગિયાર જોઈશું ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ગુલાબી ગરદન બતક અને સારસ જેવા પ્રાણીઓ અત્યારે હાલ ભારતમાં લુપ્ત થઈ રહ્યા છે ચાલો પ્રશ્ન નંબર બાર જોઈશું ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે તો ભારતની અંદર મોટા ભાગના ગેંડા છે તે ઓપ્શન એ અસમ રાજ્યમાં જોવા મળે છે જો મિત્રો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા વિડીયોને લાઇક કરવાથી અને કોમેન્ટ કરવાથી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો પ્રશ્ન નંબર તેર જોઈશું પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જૂજ સંખ્યામાં મળી આવે છે આ વિધાન કોને લાગુ પડે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી ગેન્ડા નહીં ચાલો પ્રશ્ન નંબર ચૌદ જોઈશું ગુજરાતના કયા વિસ્તારને ઈસવીસન બે હાજર આઠ માં બે હાજર આઠ માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ તો કુદરતી સંસાધનમાં ઓપ્શન બી ઉપયોગીતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બે ગુણધર્મો હોવા આવશ્યક છે ચાલો પ્રશ્ન નંબર સોળ કયું સંસાધન નવીનીકરણીય છે તો એ સંસાધન છે ઓપ્શન બી સૂર્યપ્રકાશ ચાલો પ્રશ્ન નંબર સત્તર જોઈશું કયા સંસાધનનો અવનવીનીકરણીય છે તો એ સંસાધન છે ઓપ્શન સી ખનીજો પ્રશ્ન નંબર અઢાર જોઈશું કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે તો જે કાપની જમીનનું નિર્માણ હોય છે તે ઓપ્શન ડી નદીઓના નિક્ષેપિત કાપને આભારી હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું કઈ જમીનમાં ચૂનો મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે તો ઓપ્શન બી જે રાતી અથવા લાલ જમીન હોય છે તેમાં ચૂનો મેગ્નેશિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન તેમજ પોટાશની ઉણપ જોવા મળે છે પ્રશ્ન નંબર વીસ જોઈશું કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે તો જે કાળી જમીન હોય છે તે ઓપ્શન એ રેગુડ જમીન નામે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ જોઈશું કયા પ્રકારની જમીન રેગુડ નામે ઓળખાય છે તો ઓપ્શન એ કાળી જમીન છે તેને રેગુ નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે તો ઓપ્શન બી કાળી જમીન હોય છે જેમાં કપાસનું મબળક ઉત્પાદન થાય છે તે માટે તેને કપાસની જમીન પણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈશું જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ગણી ન શકાય તો જમીનના ધોવાણ માટે ઓપ્શન એ વન્ય પ્રાણી જીવન એ જવાબદાર ગણી શકાય નહીં પ્રશ્ન નંબર ચોવીસ જોઈશું નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી તે શોધીને ઉત્તર લખો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી સંસાધન વાહન વ્યવહાર તરીકે આ ઉપયોગ સાચો નથી જ્યારે સંસાધન ખોરાક તરીકે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિ સંસાધન તરીકે આ ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે ચાલો પ્રશ્ન નંબર પચીસ જોઈશું ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલ ક્ષેત્ર કયું છે તો ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલ ક્ષેત્ર છે ઓપ્શન બી લુણેજ પ્રશ્ન નંબર છવ્વીસ જોઈશું કયો પદાર્થ સૌથી સસ્તી અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જા શક્તિ આપે છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ કુદરતી વાયુ પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈશું પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે તો જે પરમાણુ વિદ્યુત હોય છે તેના ઉત્પાદનમાં મુખ્યત્વે ઓપ્શન ડી યુરેનિયમ વાપરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈશું ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામ સ્થાપે કયા ગામ ખાતે સ્થાપવામાં આવ્યો છે ઓપ્શન એ સિદ્ધપુર ઓપ્શન બી દાંતીવાડામાં ઓપ્શન સી પાટણમાં અને ઓપ્શન ડી મેથાણમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે સિદ્ધપુર દાંતીવાડા પાટણ કે પછી મેથાણ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈશું ગુજરાતમાં કયા સ્થળે ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે તો ગુજરાતની અંદર ઓપ્શન બી કોઈલી ખાતે તેલની રિફાઇનરી આવેલી છે ચાલો પ્રશ્ન નંબર ત્રીસ જોઈશું ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણ સંકુલ ઓપ્શન એ જામનગર જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈશું બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સળવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો જે બાયોગેસના ઉત્પાદનના જે પદાર્થો હોય છે તે સળવાથી ઓપ્શન એ સોરી ઓપ્શન સી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે ચાલો પ્રશ્ન નંબર બત્રીસ જોઈશું જળ પ્રદૂષણનો સૌથી વધુ મહત્વનો સ્ત્રોત કયો છે તો જળ પ્રદૂષણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે ઓપ્શન એ ઔદ્યોગિક કચરો નંબર પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે તો પ્રદૂષણને અટકાવવા માટે ઓપ્શન બી પ્રાકૃતિક વાયુનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ અટકવામાં ખૂબ જ ઉપયોગ થાય છે ચાલો પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈશું ઈસવીસન ઓપ્શન બી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના થઈ હતી ચાલો પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈશું કઈ રિફાઈનરીના વાયુ પ્રદૂષણ વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો તો એનો જવાબ આવશે ઓપ્શન ડી મથુરાની જે રિફાઈનરી છે તેના વાયુ પ્રદૂષણથી આગ્રાનો જે તાજમહેલ છે તે ઝાંખો પડ્યો છે તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો હું મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડની ક્વીઝ અને ફોરેસ્ટ ગાર્ડની પીડીએફ મટીરિયલ પણ તમને ત્યાં મળી રહેશે અને જો તમે લિંક દ્વારા ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી શકતા હોય તો ટેલિગ્રામ ટેલિગ્રામ એપમાં જઈ તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ એવું સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામ ચેનલ જોવા મળશે અને ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો તો મિત્રો તમે જલ્દીથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત